આપણે ભગવાન શ્રી કૃષ્ણને આરાધવાનો મહિનો શ્રાવણ, પ્રેમનો મહિનો એટલે શ્રાવણ. જેટલા પ્રેમના ગીતો લખાણા એટલા બધા શ્રાવણ ના જ લખાતા. રાધા કૃષ્ણના વિરહના ગીત લખાણા તો શ્રાવણ ના જ લખાણા. શ્રાવણ સારા ધરે ધારા, કેક તારા કામિની પેરી પટોળા, રંગ જોડા ભમે ટોળા, ભામિની શણગાર સજીએ રૂપ રજીએ. પણ ભૂલ રજીએ માનને ભરપૂર જોબન, માય ભામન કહે રાધા કાનને. ધણેટી ધરતી ઉપર પાતાળેશ્વર મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે આપણે બધા જે મળ્યા છીએ. દોઢક મહિના પહેલા ધાણેટી આવ્યો હતો એ કળીખમ આયરનું નામ ત્રણ વર્ષે મનની અંદર ગુંજતું હતું. એવા અળીખમ દાતા રાણા બાપાને મળવા માટે જેની મારી બહુ ઈચ્છા હતી, પદ્ધર કાર્યક્રમ હતો ત્યારે આવ્યો, મળ્યો. એની સરળતા જોઈ ખૂબ પ્રસન્ન થયો. ન હોય તો કી નભે પૃથ્વી પાવર. આ નાડા તાણિયા વિનાનું આકાશ આમનમ ટેકું છે, એ ધરા ઉપર ન હોય ધર્મના થાંભલા તો આપ જમીન થાય ભેડા. આવા દાતારો આવા વીરો એ આપના ટેકા છે. એવો અળીખમ આપના ટેકા જે ધરતી ઉપર, એ જાણેટેની ધરતી ઉપર પાતાળેશ્વર મહાદેવના સાનિધ્યમાં મને જે મને માનું છું તે લભો. હું પહેલી વખત આવું છું કે નહીં? ધાણેટી પહેલી વખત આવું છું એટલે પણ આનંદ બહુ આવ્યો છે. બીજી વિનંતી આપને અને અમારે એક વિડીયાવાળા ભાઈ કઈ ગયા છે જ આમ લેહો તો આ મને અડધા, કાં તમે આમ લ્યો ને કાં તમે આમ લ્યો, બેમાંથી એક કરો. અહીંથી અટલી લાઈન કામ કરી નાખો. હા બસ આવું આ લાઈવ પ્રોગ્રામ છે ને, એટલે આ તો હામ હામી આંખું મળે, ભાવ મળે, અમારા તમારા ચહેરા વાંચતા જાય, એમાંથી કંઈક યાદ આવતું જાય. ખાલી સાંભળવું એટલું મહત્વનું હોય, તમને 20 રૂપિયા લતા જાય સાંભળવા જડે. પણ એ કચકડામાં મઢાઈ ગયું છે, મૃત થઈ ગયું છે, અને અમે તમારા આમાં જીવતા જાગતા બેઠા છે. વેચાણ પાણીમાં મધ્યાર પાણીમાં જેટલો ફેર પડે ને એટલો લાઈવ પ્રોગ્રામમાં કેસેટા ભરવા ફેર પડે. અમારો તાલી પડકારો હોકારો એની મજા હોય. એટલે તમારો ચહેરો વંચાતો જતો હોય, કારણ કે મોઢું છે ને એ હૃદયનો આરીસો છે. જે કંઈ હૃદયમાં હોય મોઢામાંથી આવ્યા વિનાનું રીએ નહીં, હામાવાળામાં વાંચવાની તાકાત હોવી જોઈએ. છોકરું તો રીએ જ નહીં, પ્રેમ હોય તે ભલે, ઈર્ષા હોય તે ભલે, ક્રોધ હોય તે ભલે, કામ હોય તે ભલે, પણ એ આંખું કઈ જ દે કે જીભ જ બોલે એવું થોડુંક છે? અંગે અંગ બોલે, જીભ જ બોલે એવું નથી, અંગે અંગ બોલતું. આંખું બોલે, કાન બોલે, નેણ બોલે, નાક બોલે, હોઠ બોલે, અને એ તો જોકે અમે અહીંયા આવી ગયા ઘણી વખત, બદ્રાનંદી ડાયરો છે અને એ બધી વાતો થઈ ગઈ છે, એટલે વારંવાર એને દોહરાવીશ નહીં. થોડા સમયમાં જાદુ પીરસાઈ જાય તો ઠીક રહે. પણ એમને જે ભજન ગાયા, ભગવાન શિવજીને સ્તુતિ કરી અને જે ત્યાંથી જ હું મારા વક્તવ્યની શરૂઆત કરું, એણે જે ભજન ગાયું અંગ અભિમાનને આકાશથી ઉતરી પડતા ધધમાર પાણી જટામાં ગંગાજી અટવાણી, આ ભજન એક અળીખમ આયરે પોતાના દીકરાને જે દાન દીધું, બાવણું પકડી અને દીકરાનું જે દાન દીધું બારોટની બાઈને, એ કાળ જાય અને કેણી રીએ રીએ ભલાની વાત, આ તો સુંદર લંઘી સાત પછી મોર હાલે મેપડા. એ દાનમાં દીધેલા દીકરાની જે પેઢી આલી આજ કુંભણ ગામની માલિકોરી પરિવાર રીએ છે, અને એ હામદદેવનું લખેલું આ ભજન, એ અંગ અભિમાનને આકાથી ઉતરી પડતા ધધુમાર પાણી જટામાં.
ભાઈ વાત કરી મારા વિશે સાયન્સની, પણ એ તો અમે સાહેબના ઘરે બેઠા ને, મામાના ઘરે, એમના દીકરે MBBS થયેલા છે, ડૉક્ટર છે. મને વાત કરતા હતા એટલે કે મને કે મેં MBBS કે ડૉક્ટર છે, ભાઈ ડૉક્ટર તો મારે થવું હતું, પણ ભાઈ જોઈ કે તમારે ડૉક્ટર થવું હતું. આ ભાઈ હું 1978માં સાયન્સ કરતો હતો, તેથી મેં ડિસેક્શન કરેલું, તેથી મેં ટ્રિગોનોમેટ્રી મેથેમેટિક્સ ને સોફ્ટ સ્ટોરી ફોર કોલેજીસ ને આ બધું કરેલું, પણ નસીબ આમાં લઈ આવ્યા. ભાઈ ક્યારે ક્યાં કેને કઈ જગ્યાએ લઈ જાય જગતના પટમાંથી, કોઈ દી કોઈને કઈ ખબર પડતી. ગંગાના કાંઠે એક જુવાન આમથી તેમ તેમથી તેમ આટા મારે, ગંગા છે એકણ કટકો આડરો, અને જોતડ ગંગામાં જાય તો માનવિયા કુળની માય પદે ભૂતને હરદાય ભાગીરથી. માણા મેળા પથે એક એટકાની કણી ગંગા માલિકો નાખી દો, 72 પેઢી સુધી ભૂત ન થાય. કે ગંગામાં ન જાય તો એ તો માણા હોય તો જાય, પશુ પંખી જીવ જંતુ એના જેણા ક્યાં ગંગા પધરાવા જાય. કે ગંગામાં ન જાય તો કે તો ઉપરથી ઉડ્યા પછી પંખી પાવન થયા, માથેથી પંખીડા ઉડી જાય ને એનો પડછાયો ગંગાની માલિક પડી જાય ને તો એ તરી જાય. ઉપરથી ઉડ્યા પછી પંખીને પાવન થયા, આ તો માહી મંદન ક્યાં, એ તો બહુ તરીયા ભાગીરથી. કે ઉપરથી ઉડાય ન હોય, માલિક પીડાય ન હોય તો કે તારા તટ પર આવતા અને લગારે પગ લપટે. અમે રખડવા નીકળ્યા હોય ને એમાં પગ લપટી જાય, કેરાની ઝાલમાંથી આવે ને પડીએ ને ભળું નેરા નોચ્યું તો કેસો આમ થઈ જાય, તો તારા તટ પર આવતા અને લગારે પગ લપટે ને તો પરિયું કાંઈ પીરસે. પછી ભાવતા ભોજનિયા ભાગીરથી દીણ જળમાં ડૂબકી, લોચન ખુલે લગાર તપુરત પેઢી 18. પછી બહુ તરતા ભાગીરથી આ કાયા એ લાગ્યો કાટી સરાણે સુધરે નહીં, ચાકુમાં છરીમાં હુડીમાં કાતરમાં કાટ લાગે ફરાણીયાને દિયો એટલે એ ફરાણીમાંથી ચડાવે અને ઉદડા કરે. વચ્ચે વાત કરતું મને યાદ આવી ગયું, બધું બધું ઘણી વખત ને ચૂકાઈ જાય ને તો વાતમાંથી વાત, અને ઘણી વખત સમજદાર દાયરો મળ્યો હોય ને તો એક વાત પૂરી ન થાય ને તો બીજી વાતમાં ફણલો ફૂટે, બીજી પૂરી ન થાય ને તો ત્રીજી કહેતી હોય જટ મામા સાઈડ કાપે જેટ મને કે મુંજે મનજી ગાલિયું જડિયું સુંદર લહરિયું આ તો હકડી પૂગ્યું તટ મથે તાટ બયું ઉપડ્યું. કેરાકોટની ધરતીમાંથી બેઠા બેઠા બધા છે ને એમ કહેતા હતા, હે લાખા તારા દેવી સંપત્તિ, આવું કચ્છનું રાજ, આવી ધરતી, આવા તારે રાણીઓ, આવા મહેલો, તારા જેવું સુખ્યું જગતના પટમાંથી કોઈ નહીં હોય. અને ખડખડ 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 દાંત કાઢીને લાખાએ કીધું તું કે ખોટા વેમમારીઓમાં, ખોટા વેમમારીઓમાં કે કેમ કે સુખિયા મેં જોયા જગતમાં એક, કે કોણ કે એક વખત કેરાકોટની ધરતીમાંથી હું નીકળો ને એ વખતે એક હરાણીઓ બેઠો બેઠો નેત્રું તાણતો હતો અને હરાણી બેઠી બેઠી તલવાર હજાવતી હતી. પુરુષ નેત્રું તાણે, બાઈ હરાણીમાંથી તલવાર સજાવે, પણ બે માણસના એવા હમ હમા ચાર નેત્રો મળી ગયા હતા કે હું ત્યાં એક ઘડી ઊભો રહ્યો હતા, હું તેને ખબર નહોતી પડી કેરાકોટનો ધણીયા આવીને ઊભો છે. એવા એના તાર મંડાઈ ગયા હતા, એક તાણે એક ત્રાકવે, પછી જળ લાગી નેણા, એક તાણે એક ત્રાકવે, એ જળ લાગી નેણા, કે જેડો સુખ હરાણિયા હેડો નહીં રાણા, એક તાણે એક ત્રાકવે અને જળ લાગી નેણા. એ હરાણિયાનું જે સુખ જોયું ને એ આ મેલાતુંમાં નથી. સુખની પરિભાષા જુદી જ છે, સુખની પરિભાષા ધન નથી, સુખની પરિભાષા માયા નથી. તમે બે ભાઈઓ ભેરા બેન ખાઈ હકતા હો તો માનજો તમારી માથે દ્વારકાધીશની અસીમ કૃપા ઉતરી છે, બાકી ઘીરે ઘીરે અટાણે આગ લાગી ઉમરે ઉંબે વેર ત્યાં. આ હડાડ સમય આવ્યો છે તો કાયાએ લાગ્યો કાટ, એ સરાણે સુધરે નહીં, કુડી ને ચાકા ને તલવાર ને કાટલા ઘરાણીઓને દિયો,
એટલે યુદ્ધના કરી દે, પણ કાયાએ લઈ ગયો કાટ, અને કાટ લઈ ગયો તો હરાણીમાં થોડા ચડાવાય, કાયાએ લઈ ગયો કાટ એ સરાણે સુધરે નહીં, પણ નિર્મળ થાય નિરાટ, પછી તવ ભેટતા ભાગીરથી તો ઉતરત સિદ્ધિ આય, પૃથ્વી તળ પાતાળમાં તેથી દિલી જટાની માય, પછી ભોળે તું ભાગીરથી આ તો ઉતરત સિદ્ધિ આય, પૃથ્વીને તળ પાતાળમાં. આ ગંગાને કાંઠે એક યુવાન આમથી તેમ તેમથી તેમ આંટા મારે, અને એમાં ભારતનો એક સંત નીકળ્યો, શિવાનંદ કેવું નામ નામ હતું, કદાચ ભૂલ્યો ન હતો. એને એમ છે કે આ જુવાન મૂંઝાયેલો છે. સંત બળે પરમારથી પાકો શીતલ અંગ, તપત બુજાવો તો ઓરતી અને દેદે અપનો રંગ. આય તો સંત બળે પરમારથી બીજાના દુઃખ જોયો અને દ્રવી જાય. પરમ ઉપકાર સમ ધર્મ નહીં ભાઈ, એ પર પીડા સમ નહીં યધ માઈ, સાધુ ચરિત શુભ ચરિત કપાસુ, એ નિરસ વિશદ ગુણમયી ફલ. નોકરી મળતી નથી, શું કરું? અને મરક મરક દાંત કાઢીને હિન્દુસ્તાનના સંતે કીધું તું, પણ તારો જન્મ જ નોકરી માટે નથી થયો, તારો જન્મ નોકરી માટે નથી થયો. ક્યાંનો વતની? કેરાલા. તો તું ફરી વાર કેરાલા જા, તારા અભ્યાસને આગળ વધાવ, તારો જન્મ જુદા કામ માટે થયો છે. અને એ માણસ ફરી વાર કેરાલા ગયો અને પોતાના અભ્યાસની માલિક પર ફરી વાર ધ્યાન દીધું, અને એટલું ધ્યાન દીધું કે એક દિવસ હિન્દુસ્તાનની ધરતીનો મહાન વૈજ્ઞાનિક અબ્દુલ કલામભાઈના એક વખત ભારતનો રાષ્ટ્રપતિ. સર્જન તારું નોખું છે ભાઈ, ના દીકરાએ કીધું હું ડોક્ટર છો, તમે ડોક્ટર તો મારે થવું, પણ સર્જન જ નોખું કર્યું છે કુદરતે. આ ભાગ્યથી મોટું જગતના પટમાં થતું. અહીં ધારાઓ તો બે વહે છે, પુરુષાર્થ અને પ્રારબ્ધ. હજી સુધી કોઈ નક્કી નથી કરી ગયું કે તમે જે કંઈ કરો છો એ પુરુષાર્થ કરાશો કે તમારું પ્રારબ્ધ કરાવે છે. આનો જવાબ હજી સુધી સોલ્યુશન થયું જ નથી. આમને બે હેલી આવે, પુરુષાર્થ અને પ્રારબ્ધ. કરો છો એ પુરુષાર્થ કરો છો કે ભાઈ તમને કરાવે છે, એ હજી સુધી કોઈ કંઈ નક્કી કરી ગયું નથી. પણ જેનો જો રસ્તો એ રસ્તે એ જાતા હોય, ભાગ્ય બહુ મોટી વસ્તુ છે.